નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું અંતર અને ઊંચાઈ આ વિષય પર. અંતર એટલે ઇંગ્રેજીમાં ડિસ્ટન્સ અને ઊંચાઈ એટલે ઇંગ્રેજીમાં હાઈટ. તો ચલો આગળ વધીએ. તો ચલો શરૂઆત કરીએ પ્રાસ્તાવિકથી. તો આના પહેલા આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો પર અભ્યાસ કર્યો હતો, એટલે ત્રિકોણમિતીય ગુણોત્તરોના બારેમાં આપણે જાણીએ જ છીએ. ત્રિકોણમિતિ એ અત્યંત પ્રાચીન શાખાઓમાંથી એક શાખા છે. તો આજે આપણે આ પદ્ધતિનો ઉપયોગ રોજિંદા વ્યવહારમાં એટલે ડેલી લાઈફમાં અંતર અને ઊંચાઈ આ વિષયનો ઉપયોગ કરીને શીખીશું. તો ચલો હવે શીખવાનું શરૂ કરીએ. તો ચલો હવે આપણે ક્ષૈતિજ કિરણ અને દૃષ્ટિ કિરણની વ્યાખ્યા આપીએ. તો પ્રથમ છે ક્ષૈતિજ કિરણ. ક્ષૈતિજ કિરણને ઇંગ્રેજીમાં હોરિઝોન્ટલ રે એમ પણ કહેવાય છે. ક્ષૈતિજ કિરણ એ કિરણ છે જે નિરીક્ષકની આંખમાંથી નીકળે અને પૃથ્વીના સપાટીને સમાંતર હોય અથવા પેરેલલ હોય. બીજી કિરણ છે દૃષ્ટિ કિરણ અથવા દ્રષ્ટિ કિરણ, જેને ઇંગ્રેજીમાં રે ઓફ વિઝન એમ કહેવાય છે. દૃષ્ટિ કિરણ એ કિરણ છે જે નિરીક્ષકની આંખમાંથી નીકળે અને નિરીક્ષણ પદાર્થમાંથી પસાર થાય. તો ચલો હવે આપણે આને આકૃતિથી સમજીએ. તો આપેલ આકૃતિમાં ઓ આપણો નિરીક્ષક છે, પી આપણો નિરીક્ષણ પદાર્થ છે. તો ઓએમ જે પૃથ્વીના સપાટીને સમાંતર છે એ ક્ષૈતિજ કિરણ અથવા સમક્ષિતિજ કિરણ, ક્ષૈતિજ કિરણને સમક્ષિતિજ કિરણ એમ પણ કહેવાય છે. તો આ આપણી સમક્ષિતિજ કિરણ છે. એવી જ રીતે ઓ અને પી ને જોડતી રેખા એ આપણી દૃષ્ટિ કિરણ છે, એટલે ઓપી આપણી દૃષ્ટિ કિરણ છે. તો ચલો હવે આપણે જાણીએ ઉત્સેક કોણ એટલે શું. ઉત્સેક કોણને ઇંગ્રેજીમાં એંગલ ઓફ એલિવેશન એમ પણ કહેવાય છે. સાધારણ ભાષામાં ઉત્સેક કોણ એ સમક્ષિતિજ કિરણ અને દૃષ્ટિ કિરણના વચ્ચેનો કોણ છે, જ્યાં આપણી દૃષ્ટિ કિરણ એ સમક્ષિતિજ કિરણના ઉપર છે. જેમ કે આપણે આને આ બે આકૃતિઓમાં જોઈ શકાય છે. પ્રથમ આકૃતિમાં જોઈએ તો ઓએમ આપણી સમક્ષિતિજ કિરણ છે અને ઓપી એ દૃષ્ટિ કિરણ છે. તો આ ઉત્સેક કોણની વ્યાખ્યાના હિસાબે જે ઈ દેખાડેલ છે એ આપણો ઉત્સેક કોણ અથવા એંગલ ઓફ એલિવેશન છે. ઉત્સેક કોણને ઈ થી દર્શાવાય છે. બીજી આકૃતિ પણ ઉત્સેક કોણનું જ ઉદાહરણ છે. માનો કે આ આપણું એક ટાવર છે અને આપણો નિરીક્ષક અહીંયા છે અને નિરીક્ષણ પદાર્થ છે ટાવરની ટોક. તો આ આપણી દૃષ્ટિ કિરણ હશે અને આ આપણી સમક્ષિતિજ કિરણ હશે. તો ઈ જે છે એ આપણો ઉત્સેક કોણ એટલે દૃષ્ટિ કિરણ અને સમક્ષિતિજ કિરણના વચ્ચેનો કોણ બની જશે. તો આવી રીતે આપણે ઉત્સેક કોણ જોઈ શકાય છે. તો ચલો હવે અવસેક કોણ ની વ્યાખ્યા આપીએ. અવસેક કોણ ને ઇંગ્રેજીમાં એંગલ ઓફ ડિપ્રેશન એમ પણ કહેવાય છે. અવસેક કોણ પણ સમક્ષિતિજ કિરણ અને દૃષ્ટિ કિરણના વચ્ચેનો કોણ જ હોય છે, પણ અહીંયા દૃષ્ટિ કિરણ એ સમક્ષિતિજ કિરણના નીચે હોય છે. તો ચલો હવે આપણે અવસેક કોણ ને આકૃતિઓથી સમજીએ. તો પ્રથમ આકૃતિમાં માનો કે ઓએન આપણી સમક્ષિતિજ કિરણ છે, ઓ આપણો નિરીક્ષક છે અને ક્યુ આપણો પદાર્થ. તો ઓક્યુ આપણી બની જશે દૃષ્ટિ કિરણ, એટલે સમક્ષિતિજ કિરણ અને દૃષ્ટિ કિરણના વચ્ચેનો કોણ એટલે આ એ આપણો બની જશે અવસેક કોણ. અવસેક કોણને ડી એમ દર્શાવાય છે. બીજી આકૃતિ એ અવસેક કોણનું એક ઉદાહરણ છે. માનો કે એક વિમાન એક ગાડીના ઉપરથી ગુજરી રહ્યું છે. તો જેમ જેમ વિમાન પાસે આવતું જશે એમ એ ગાડીની દિશા અને પોતાના ઉડવાની દિશાના વચ્ચે એક કોણ બનાવશે, જે હશે આપણો અવસેક કોણ. એટલે અહીંયા વિમાનની ઉડવાની દિશા એટલે સીધી દિશા એ આપણી બનશે સમક્ષિતિજ કિરણ અને વિમાનથી ગાડીની દિશા એ આપણી બનશે દૃષ્ટિ કિરણ અને સમક્ષિતિજ કિરણ અને દૃષ્ટિ કિરણના વચ્ચેનો કોણ એટલે આ ડી
આપણો બનશે આવશેક આવશેક કોણ અથવા એંગલ ઓફ ડિપ્રેશન. એવી જ રીતે ઘણા બધા રોજિંદા ઉદાહરણોથી પણ આપણે આવશેક કોણ સમજી શકાય છે. તો ચલો હવે આપણે ઉદાહરણોથી પ્રેક્ટિસ કરીએ, એટલે ઉદાહરણોથી શીખીએ. પ્રથમ ઉદાહરણ છે ઈ બરાબર સાઈટ અને ટાવરની દૂરી છે 100 મીટર, તો ઊંચાઈ કેટલી? ઈ એટલે એંગલ ઓફ એલિવેશન અથવા ઉત્સેક કોણ. તો પ્રથમ આપણે આની આકૃતિ બનાવી લઈએ. તો આકૃતિમાં એબી એ આપણો ટાવર છે અને ઓ આપણો નિરીક્ષક છે. તો જે ઈ છે એ બરાબર સાઈટ એમ લખેલ છે અને ઓબી એ ટાવરની દૂરી થઈ જશે જે લખેલ છે 100 મીટર. તો હવે આપણે આનો ઉત્તર જોઈએ. ઉત્તર કે છે ત્રિકોણ એ ઓ બી માં ટેન 60 બરાબર છે એ બી ભાગ્યા ઓ બી. ટેન ની વ્યાખ્યા પ્રમાણે એ છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો અવશેક કોણ જે આપણો છે 60, એના સામેની બાજુ છે એ બી અને પાસેની બાજુ છે ઓ બી. એટલે ટેન 60 ની કિંમત છે વર્ગમૂળ 3 અથવા રૂટ 3, એટલે રૂટ 3 બરાબર છે એ બી ભાગ્યા 100, જ્યાં ઓ બી ની કિંમત છે 100. એટલે એ બી બની જશે 100 ગુણ્યા વર્ગમૂળ 3 અથવા 100 ગુણ્યા રૂટ 3. રૂટ 3 ની કિંમત 1.73, એટલે રૂટ 3 ની દશાંશ અભિવ્યક્તિ છે 1.73 ના બરાબર. એટલે એ બી બરાબર થઈ જશે 173 અથવા 173 મીટર. એટલે ટાવરની ઊંચાઈ થઈ 173 મીટર. તો ચલો હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. તો પ્રશ્ન છે સૂર્યના ઉત્સેક કોણનું માપ 30 થી વધીને 60 થતા એક ઇમારતના પડછાયાની લંબાઈમાં 10 મીટરનો ઘટાડો થાય છે, તો ઇમારતની ઊંચાઈ કેટલી? તો પ્રથમ આપણે આની આકૃતિ બનાવીએ. તો આકૃતિના હિસાબે એ બી આપણી ઇમારતની ઇમારત દર્શાવે છે અને બી ડી અને બી સી એ પડછાઈ દર્શાવે છે. એટલે પ્રશ્નના હિસાબે સી ડી બરાબર છે 10 અને ઉત્સેક કોણો દર્શાયેલા છે 30 અને 60. તો હવે આપણે ઉત્તર જોઈએ. પ્રથમ આપણે લગાવ્યું છે અંતર સમૂહ કોણોનો સરવાળો અથવા ઇંગ્રેજીમાં એક્સટીરિયર એંગલ થિયરમ. તો ત્રિકોણ એડીસી માં જોઈએ તો માપ કોણનું એસીબી કોણનું માપ બરાબર થશે એડીસી કોણનું માપ અને ડીએસી કોણનું માપનો સરવાળો. એટલે મેજર એંગલ એસીબી બરાબર છે મેજર એંગલ એડીસી પ્લસ મેજર એંગલ ડીએસી. તો અહીંયા એસીબી કોણનું માપ આપેલ છે 60 અને એડીસી કોણનું માપ આપેલ છે 30. તો આપણને મળી રહેશે ડીએસી કોણનું માપ પણ 30. તો ત્રિકોણ એડીસી માં બે કોણ બરાબર થઈ ગયા 30 અને 30. તો એમની સામેની બાજુઓ પણ બરાબર હોવી જોઈએ. તો એના હિસાબે એસી બરાબર છે સીડી જે બરાબર છે 10, એટલે એસી ની કિંમત થઈ ગઈ 10 મીટર. તો હવે આપણે ત્રિકોણ એબીસી માં જોઈએ તો સાઈન 60 બરાબર છે એબી ભાગ્યા એસી એની વ્યાખ્યા પ્રમાણે. એટલે એબી બરાબર છે એસી સાઈન 60 અથવા એસી ગુણ્યા સાઈન 60. તો એસી ની કિંમત 10 નાખીએ અને સાઈન 60 ની કિંમત રૂટ 3 ભાગ્યા 2 એટલે રૂટ 3 બાય 2 નાખીએ તો આપણને એબી ની કિંમત મળે છે 5√3 અથવા 5 ગુણ્યા વર્ગમૂળ 3 જે બરાબર છે 5 ગુણ્યા 1.7 જે બરાબર છે 8.65 અથવા 8.65. એટલે ઇમારતની ઊંચાઈ થઈ 8.65 મીટર. તો ચલો હવે આપણે ઉદાહરણ નંબર 3 કરીએ. તો પ્રશ્ન છે ડી બરાબર 45 એટલે આવશેક કોણ 45 છે અને ટાવરની ઊંચાઈ 100 મીટર અને ગાડીની દૂરી ટાવરથી કેટલી છે એ આપણને કાઢવાની છે. તો આપણે આની આકૃતિ જોઈએ પહેલા. તો આકૃતિના હિસાબે
એ બી આપણો ટાવર છે અને ઓ જે છે એ આપણી ગાડી છે અને આપણો નિરીક્ષક એ અથવા ટાવરની ઉપર ઉભો છે. તો અહીંયા આવશે કોણ છે, કોણ સી એ ઓ જે બરાબર છે 45, અને કોણ સી એ ઓ બરાબર છે કોણ એ ઓ બી, કેમ કે એ બંને એકાંતર કોણ છે અથવા અલ્ટરનેટ એંગલ્સ છે, કેમ કે એસી અને બીઓ એ સમાંતર રેખા છે. તો હવે આપણે આનો ઉત્તર જોઈએ. તો ઉત્તરના હિસાબે ત્રિકોણ એઓબી માં ટેન 45 બરાબર છે એબી ભાગ્યા ઓબી એની વ્યાખ્યા પ્રમાણે. તો ટેન 45 ની કિંમત 1 છે એટલે 1 બરાબર છે 100 ભાગ્યા ઓબી, એટલે ઓબી બરાબર છે 100 ભાગ્યા 1, એટલે ઓબી ની કિંમત 100 મીટર છે, એટલે આપણી ગાડી 100 મીટર દૂર છે, એટલે ગાડીની દૂરી બરાબર 100 મીટર. તો હમણાં કરેલ ઉદાહરણોની જેમ જ આપણે બાકી બધા પ્રશ્નો પણ સોળવી શકાય છે. આભાર.